ડીસાવાડી રોડ ખાતે મુક્તિધામ લોકાર્પણ કરાયું। ડીસાના ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા સાધુ સંતોની હાજરીમાં અત્યંત આધુનિક સુવિધાઓથી સજ્જ મુક્તિધામનો લોકાર્પણ। જિંદગીની છેલ્લી સફર એટલે સ્મશાન અને આ સ્મશાનમાં પણ વિકાસની નવી રાહ અને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ બનાવીને આજે લોકાર્પણ કરવામાં આવ્યું। ડીસામાં આવેલ વાડી રોડ વિસ્તારમાં અંતિમ ધામ મુક્તિધામનું ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા અને સાધુ સંતોની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું। આ મુક્તિધામમાં સિનિયર સિટીઝનો માટે લાઇબ્રેરી, બાગ બગીચા અને સુંદર ટાઉન હોલનું પણ આયોજન કરવામાં આવ્યું છે। વર્ષોથી ચાલી રહેલા આ મુક્તિધામના વિકાસ કાર્યને પૂર્ણ કરી આજે ડીસામાં લોકાર્પણ કરી મુક્તિધામ પણ આવું બની શકે એનો એક સુંદર ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું। મુક્તિધામમાં સુંદર બગીચા સાથે કોઈ પણ પ્રસંગોપાત્ર આયોજન માટે ટાઉન હોલ, વૃદ્ધો માટે આવવા જવા માટે બસની વ્યવસ્થા અને વિશાળ બગીચા પણ બનાવવામાં આવ્યા છે। આજે મુક્તિધામ લોકાર્પણ વખતે ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યા, શહેર ભાજપ પ્રમુખ પ્રતિકભાઈ પઢિયાર, નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર, શહેર અને તાલુકાના મહામંત્રી, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો અને શહેરની જનતા ઉપસ્થિત રહી હતી। મુક્તિધામમાં ટ્રસ્ટીઓ અને સાધુ સંતોએ પણ હાજરી આપી મુક્તિધામને ખુલ્લું મુકાયું હતું। રિપોર્ટર દિલીપ ત્રિવેદી, ડીસા બનાસકાંઠા। મિત્રો, ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જે વિકાસની યાત્રા ચાલુ થઈ છે તેના ભાગરૂપે ડીસા શહેરમાં પણ વિકાસની વાત કરી તો ફ્લાયઓવર બ્રિજ, વર્ષો જૂનો જે પડતર પ્રશ્ન હતો, આ હાઈવે અકસ્માત જે કહેવાય, હાઈવે દ્વારા અનેક અકસ્માતો થતા હતા, આ ગોજારો હાઈવે દ્વારા અનેક લોકો નિર્દોષોના ભોગ લેવાતા હતા, એ ભોગ લેવાતા બંધ થાય તે માટે કરીને ભારતીય જનતા પાર્ટીની સરકારે ફ્લાયઓવર બ્રિજ આપણને આપ્યો। એક વિકાસનો કહેવાય, એક આપણા માટે નવું નજરાણું કહેવાય, એ વિકાસ એક યાત્રા શરૂ થઈ ત્યાંથી, એટલે ફ્લાયઓવર બ્રિજથી આ વિકાસ યાત્રા શરૂ થઈ અને મુક્તિધામ જે કહેવાય, ગુજરાતનું પ્રથમ નંબરનું મુક્તિધામ તીર્થ અહીંયા બની રહ્યું છે। આ મુક્તિધામ તીર્થ ખાતે આ યાત્રા પૂરી થઈ એટલે વિકાસ તીર્થ આ તિરંગા યાત્રા, મિત્રો, ભારતીય જનતા પાર્ટી ડીસા શહેરના પ્રમુખ શ્રી પ્રતિકભાઈ પઢિયાર અને યુવા મોરચાના ડીસાના પ્રમુખ ભાઈ શ્રી વિજયભાઈ વાઘેલા તેમજ તાલુકાના પ્રમુખશ્રીઓ દ્વારા અને કાર્યકર્તા મિત્રો દ્વારા, નગરપાલિકાના સભ્યો દ્વારા, ભારતીય જનતા પાર્ટીના બંને ડીસા નગર અને તાલુકાના મહામંત્રીશ્રી દ્વારા આજે તિરંગા યાત્રા અત્રે ચાલુ કરવામાં આવી અને અહીંયા વિકાસનું તીર્થ કહેવાય છે એવું મુક્તિધામ તીર્થ ખાતે આ યાત્રા પૂરી થઈ। અનેક યુવાન કાર્યકર્તાઓ આ વિકાસ યાત્રામાં જોડાયા અને આ વિકાસ યાત્રા અત્રે પૂરી થાય છે। ડીસા શહેરના સૌ યુવાનોનો હું આજના દિવસે ખૂબ ખૂબ આભાર માનું છું, આ વિકાસ તીર્થયાત્રામાં જે તિરંગા યાત્રામાં જોડાઈ અને સહભાગી થયા છે એ બદલ સૌ યુવાન મિત્રોનો, ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ આજના દિવસે ડીસાના જનપ્રતિનિધિ તરીકે, ધારાસભ્ય તરીકે આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું।